નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી જે ચાલી રહી છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ દસ ગણેશ સ્ટાન્ડર્ડના પ્રશ્નપત્ર પ્રશ્ન બેંક સાથે અને બેઝિકના પણ પ્રશ્નને કવર કરતું તમારી સામે એક મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે પ્રશ્ન બેંકના આધારે ટોટલ માર્ક પચીસ છે તારીખ અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજ લેવાવાળી વાળી એક્ઝામ છે વિભાગ એથી શરૂઆત કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિભાગ એથી શરૂઆત કરીએ સમજીને વાત કરીશું એટલે થોડી વાર લાગશે વિડીયોને અંત સુધી જોજો કે જેથી તમને મહત્ત્વની જે માહિતીઓ છે તે પણ મળી રહે અને પ્રશ્ન પણ સમજાઈ જાય શરૂઆત કરીએ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે ઉદ્ગમ બિંદુ નયામ આમ જીરું હોય છે તો આ વિધાન ખરું છે હંમેશા કેવા હોય છે zero zero જોઈ છે કાટકોણ ત્રિકોણ પરિકેન્દ્ર કર્ણ મધ્યબિંદુ થાય છે તો ખરું છે કાટકોણ ત્રિકોણ પરિકેન્દ્ર કર્ણ મધ્યબિંદુ મધ્ય જોઈ છે નીચેના ના બિંદુ x અને y ને જોડતા xy ના મધ્યબિંદુ બિંદુ P ના યામ minus બે ત્રણ છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે x અને y x minus છ બે y બે ને ચાર કેવી રીતે મળે છે તેનો પણ તમને સાબિતી આપેલી છે કારણ કે તમારી પાસે સૂત્ર છે એક્સ વન વત્તા વાય એક્સ ટુ વાય વન વત્તા વાય ટુ ભાંગ્યા બે તો આપણે યામના જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે અહીંયા મૂકીએ છીએ તો આપણને જે સાચો વિકલ્પ મળે છે માઇનસ બે અને ત્રણ એક્સની વેલ્યુ બે અને વાયની વેલ્યુ ત્રણ આ એક્સ પાછળ હોય એને શું કહેવાય વાય કહેવાય એ એક ને બે બી બે ને ત્રણ સી ત્રણ ને ચાર આ પહેલાં બિંદુઓ છે તો નીચે આ પહેલાં પૈકી કયું સત્ય છે તો આની માટે સત્ય છે આપણી માટે એ બી વત્તા બીસી બરાબર એસી એ વત્તા હું છે બીસી બરાબર એસી આ પાયથાગોરસનો પ્રમેય જેવું છે એ જ છે એવું માનો ને તો અહીંયા તમને સાબિત કરીને બતાવ્યું છે એ બીની વેલ્યુ બીસીની વેલ્યુ અને સાથે એસી પણ તમને મળી ગયેલો છે એટલા માટે એ સત્ય છે ઉદગમ બિંદુ પી માઇનસ છ અને આઠનું અંતર કેટલું છે તો ઓપીનો વર્ગ એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ તો તમારે ઉદ્ગમ બિંદુ ગોતવું છે તો પી ને એક્સ તમારી પાસે છે એ બંનેની કિંમત મૂકો સમુ વચ્ચે જણાવો તો સમતલના બે બિંદુ વચ્ચેનું નું અંતર સૂત્ર છે એ બી બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ અને આખાનું વર્ગ નીચે આપેલા અનુમાનમાંથી કયું અનુમાન બધા જ અવલોકોની કિંમતો પર આધાર રાખે છે તો હંમેશા મધ્યક આધાર રાખે છે મધ્યક પચીસ અને બહુલક પચીસ હોય તો મધ્યસ્થ પણ કેટલાનો હોય પચીસનો નો હોય આ યાદ રાખજો આ પૂછાય છે એક્ઝામમાં અને આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કારણ કે બોર્ડમાં પણ આવે છે બહુલક બરાબર ત્રણ એમ મધ્યસ્થ અને માઇનસ બે મધ્યક તમને પૂછાય છે પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલી જગ્યા છે તો એન પેલા તો બધા અવલોકન લઈ લેવાના છે યુગ્મ માટે તો તમે બધાની વેલ્યુ મૂકશો તો તમને જે છે વેલ્યુ મૂકીને જે એન યુગ્મ માટેની સંખ્યા મળશે એ મળશે એન વત્તા એક આ પણ જનરલી પૂછવા તો દાખલો છે એક્સ આઈ માઇનસ એક્સ બાર ની કિંમત કેટલી છે જ્યારે ટેન હોય ત્યારે તો એનું સિમ્પલ કેલ્ક્યુલેશન છે નાઇન એક્સ બાર હોય બરાબર હાલો એક્સ આઈ માઇનસ એક્સ બાર નું મૂલ્ય શોધો તે કેટલું થશે ઝીરો થશે અહીંયા વધારે ને વધારે આપણે બધા જ પ્રશ્ન છે એ સાત મુજબ અને તેરમું ચપટ જે આંકડા શાસ્ત્ર છે એને રિલેટેડ લીધેલા છે કારણ કે તમારી એકમ કસોટીમાં એ જ પ્રશ્ન છે બારના અવ અવયવનો મધ્યક શોધો તો બારના અવયવો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને બાર ભાંગ્યા છ તો એનો મધ્યક છે ચૌદના છેદમાં ત્રણ જો કંઈ આવૃત્તિ વિતરણનો બહુલોકનો મધ્યક કરતાં બાર વધુ હોય તો બહુલોકનો મધ્યસ્થ કરતાં કેટલો વધુ હશે તો આઠ વધવું હશે કારણ કે સૂત્ર તમારી પાસે છે ત્રણ વધુ છે ચાર વધુ છે એ તમારે બતાવી દેવાનું છે જે વધારે છે એ પ્રમાણે તમારે ગોઠવી દેવાનું છે કોઈ પણ માહિતી માટે ઝેડ વત્તા એક્સ બાર બરાબર એકોતેર ઝેડ માઇનસ એક્સ બાર બરાબર ત્રણ હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલક આંતર સંબંધ મુજબ એમ ખાલી જગ્યા મળે છે તો એમ કેટલું મળે છે થર્ટી ફાઈવ મળે છે બે સૂત્ર બનાવી દો પહેલાં ઝેડ મેળવી ઝેડ મેળવ્યા પછી તમને એક્સ બાર મળી જશે અને બંનેની કિંમત મૂકી દો તો તમને એમ પણ મળી જશે જે કેટલો મળશે પાંત્રીસ એક્સ પર પરનો બિંદુ શોધો કે જે એ માઇનસ એક બે બી પાંચ ને ચાર ની સમાન અંતરે આવેલું છે તો એક્સઅક્સ પરનો કોઈ પણ બિંદુ વાય એ આમ શૂન્ય છે ધારી લેવાનું છે આપણે હવે તમારે સૂત્ર મૂકવાનું છે અહીંયા સરસ રીતે આપણે કરેલું છે એ પ્રમાણે સૂત્ર મૂકો પી એ અને પીબી પીવી નો સ્કવેર વર્ગ બધાનો વર્ગ લો વર્ગ લીધા પછી જે આન્સર આવશે તમને મળશે ટુ એક્સ માઇનસ થર્ટી સિક્સ અને કેટલો મળે છે ટેન મળશે હવે એનું તમે સોલ્યુશન લાવશો તો એક્સ બરાબર કેટલો તમને મળી જશે ત્રણ મળી જશે એક્સ ત્રણ છે ત્યારે વાય શું છે ઝીરો છે એક્સની વેલ્યુ ત્રણ છે ત્યારે વાય કેટલો છે ઝીરો છે આગળ જોઈએ નીચે આપેલી આવૃત્તિના મધ્યક્ષ અઠ્ઠાઈસાય પાંચ એક્સ વાયનો મૂલ્ય તો આપણને સંચય આવૃત્તિ ખબર છે પાંચ પાંચમાં એક્સ વત્તા કરીએ તો પાંચ વત્તા એક્સ વીસ તો પચીસ વતા એક્સ ચાલીસ વતા એક્સ ને ચાલીસ વત્તા એક્સ વાય અને આ અહીંથી બની રહ્યું છે તમને ખબર પડે છે વત્તા કરતું જવાનું છે ખાલી હવે એની ઉપરથી આપણને એક્સ અને વાય ખબર છે કેટલા હશે પંદર કારણ કે ટોટલ અવલોકોનો છે સાઠ આવૃત્તિ એમાંથી પિસ્તાલી તો આપી દીધી છે બેની બાકી છે ને બે છે એક્સ અને વાય અને જે એકલા છે પંદર છે હવે આમાં કઈ કઈ અધો છે ઉધ્વ છે છે એલની વેલ્યુ વીસ છે એન બરાબર સાહીઠ છે સંચય આવૃત્તિ પાંચ એક્સ વતાં એક્સ લઈ લો અને એફ બરાબર વીસ કારણ કે એક્સની કિંમત આપણને મળી ગઈ છે એચ બરાબર દસ બધાની કિંમત સરસ રીતે મૂકીશું એટલે આપણને એક્સ અને વાય મળી જશે કારણ કે પહેલાં એક્સ મળશે એ આઠ છે પંદર માંથી આપણે આઠ બાદ કરીશું એટલે આપણને કેટલો મળી જશે સાત વજન આપેલ છે વિદ્યાર્થીના વજનનો તો આમાં પણ આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરીશું એલ તમને લેતા વાળું જોઈએ એલ એટલે અધો સીમા લેવાની છે અધો સીમા જે મુખ્ય અવલોકન છે આ પંચાન છે તો આની અધો સીમા લીધી છે કારણ કે અહીં સંચય આવૃત્તિ છે તો એલ એન સંચાવૃત્તિ અને એફ જે મધ્યસ્થ આપણે લીધો છે એની આવૃત્તિ છ લઈને વર્ગ લંબાઈ તો તમને બધાને ખબર જ છે કે ભાઈ આ સિત્તેર અને પંચોતેર વચ્ચેનો ગેપ છે કેટલો ઉપરાંત નો છે એટલા માટે તો બધાની કિંમતો આપણે મૂકી અને સરસ રીતે મધ્યસ્થી તો કેટલો મળી ગયો આપણને છપ્પન પોઈન્ટ સડસઠ કિલોગ્રામ મળી ગયો એક વિદ્યાર્થી પ્રત્યેક ત્રણ મિનિટમાં એક એવો સો સમય ગાળો માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીમાં જાય છે તો માયાનો બહુ લગ ગોતવાનો છે બહુ લક એટલે ઝેડનું સૂત્ર તમારે વાપરવાનું છે આ બધું તમને આપ્યું છે આમાં સૌથી વધારે ક્યાં છે વીસ છે એને તમે હું લઈ લો એફ વન લઈ લો એના પછીને ને F લઈ લો. એના પહેલા શું લઈ લો F zero લઈ લો. અને અડધો C લઈ લો તમારી ચાલી. બરોબર. આ મારુતિ ગેપ gap છે એ નો છે દસ છે. બધું લઈ લીધું આપણી પાસે સૂત્રો હાજર છે. સૂત્રમાં બધી કિંમત મૂકો એટલે તમને મળી જશે બહુલક અને જે સૂત્રમાં બહુલક મળશે એ મળશે ચુમ્માલીસ પોઈન્ટ સાત નો મળશે. આ તો સરસ એવું દસમાનું ગણિતનો પ્રશ્નપત્રનું સોલ્યુશન.